गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजा में हशो। जो आजना लेक्चर में अपने प्रेक्टिकल नी थोड़ी बात करवा मांगी छे। अगाऊ आपने बे प्रयोगों नी वातो करी चुक्या छे। पहला प्रयोग में उमनो नियम अने बीजा प्रयोग में मीटर ब्रिज नी मदद थी अज्ञात अवरोध शोधी अने तेनी अवरोधकता रो अपने शोधेली। आजना प्रयोग नंबर 3 अंदर मीटर ब्रिजनो उपयोग करी अवरोधोना श्रेणी समांतर जोड़ाणना नियमोनो आपणे अभ्यास करवानो छे। प्रेक्टिकलनो लेक्चर जोता होईए त्यारे आपणी जर्नल आपणी जोड़े खुल्ली राखवी जोईए। मित्रों, जर्नलनी अंदर सौथी पहला प्रयोग कया पेज उपर छे ते शोधी काढवानो, ए पेज नंबर अनुक्रमिकामां लखी देवानो। प्रयोगनो हेतु मीटर ब्रिजनो उपयोग करीने अवरोधोना श्रेणी समांतर जोड़ाणना नियमों चकासवा। मित्रों, आपणे त्रीजा पाठनी अंदर अवरोधोना श्रेणी जोड़ाणनो नियम भण्या छे कि भाई अवरोधोनो श्रेणी जोड़ाणमो, श्रेणी एटले सीरीज, सीरीज जोड़ाणमो परिणामी अवरोध शोधवो होय तो अवरोधोनो सरवाळो थाय, જ્યારે સમાંતર જોડાણમાં 1/r = 1/r1 + 1/r2 સમાંતરની અંગ્રેજીમાં પેરેલલ કહેવાય, ચોકડી ગુણાકાર કરો પછી ઉલટાવી દો તો rp = r1 × r2 / r1 + r2। તો આપણે થિયરીમાં આ જે બે નિયમો ભણ્યા છે, શું આ નિયમો સાચા છે? તો આજે આપણે એની ચકાસણી કરવાની છે। પહેલાં તો સાધનો અને જરૂરી સામગ્રી, તો જર્નલની અંદર ખાલી જગ્યા હશે તો આપણે જે માર્ગદર્શિકા તમને સરકારે આપેલી છે એમાંથી તમારે જરૂરી સાધનો અહીં લખી દેવાના, જેમ કે બેટરી, કળ, રિયોસ્ટેટ, રેઝિસ્ટન્સ બોક્સ, ગેલ્વેનોમીટર, બે અજ્ઞાત અવરોધો, મીટર વીજનું સાધન, આ બધા સાધનો કહેવાય તો એ બધું અહીં લખી દેવાનું। પ્રયોગની પદ્ધતિ પણ માર્ગદર્શિકામાંથી તમારે લખી દેવાની રહેશે। પછી વિદ્યુત પરિપથ, તો જો આપણે ગયા પ્રયોગનો જે પરિપથ હતો એ જ ટાઈપનો પરિપથ છે। અહીં ધાતુની પટ્ટી હોય, વચ્ચે ગેપ હોય, ધાતુની પટ્ટી હોય, ગેપ હોય, ધાતુની પટ્ટી હોય, અહીંયા આ બે સ્ક્રુ વચ્ચે 100 સેન્ટીમીટર લંબાઈનો તાર હોય છે, અહીં મીટર પટ્ટી હોય છે, મીટર પટ્ટીમાં 0, 10, 20, 30, 40 એમ કરતાં કરતાં 100 સેન્ટીમીટર। શરૂઆતમાં તમારે બેટરી, કર અને રિયોસ્ટેટ આમ ગોઠવી બેટરીના ધન છેડામાંથી વાયર જોડી અને વિસ્ટર્ન બ્રિજના એ છેડા સાથે અહીં સ્ક્રૂ ઢીલો કરીને વાયર જોડી દેવાનો, બેટરીના ઋણધ્રુવમાંથી વાયર કાઢીને કળમાં જોડવાનો, કળમાંથી વાયર કાઢીને રિયોસ્ટેટમાં જોડવાનો અને રિયોસ્ટેટના ઉપરનો સ્લાઇડરનો છેડો મીટર બ્રિજના સી છેડા સાથે જોડવાનો। આ ગેપની અંદર બંને સ્ક્રૂમાંથી વાયરો કાઢી પેલી અવરોધ પેટી જે આપણે ગયા પ્રેક્ટિકલમાં તમને બતાવેલી એ રેઝિસ્ટન્સ બોક્સના બે ધ્રુવો સાથે ત્યાં જોડી દેવાની। આ અવરોધ પેટીમાંથી આપણે ઈચ્છીએ એવો અવરોધ કાઢી શકીએ। મિત્રો, હવે અમે તમને પ્રેક્ટિકલની અંદર બે અવરોધો પહેલેથી જ્ઞાત મૂલ્યના આપી દઈશું। દાખલા તરીકે અમે તમને આવો એક અવરોધ આપીશું જેના ઉપર પેલો તારામાં વિંટારેલો હશે અને એ અવરોધનું મૂલ્ય અમે જ્યારે પ્રેક્ટિકલમાં મેં પ્રયોગ કર્યો એ વખતે અવરોધનું મૂલ્ય 12 ઓહ્મ હતું અને આવો ના આવો એક બીજો અવરોધ જેના અવરોધનું મૂલ્ય 6 ઓહ્મ હતું, એટલે એકને R1 કહીએ, એકને R2 કહીએ, તો આ બે જ્ઞાત મૂલ્યના અવરોધો તમને આપવામાં આવેલા છે। તો હવે આપણા ગણતરી પ્રમાણે સૈદ્ધાંતિક રીતે તમે વિચારો તો શ્રેણી જોડાણમાં તમારો જવાબ કેટલો આવવો જોઈએ? મિત્રો, જો R1 12 હોય, R2 6 હોય તો 12 + 6 એટલે 18, તો શું આ બે અવરોધોને શ્રેણીમાં જોડીને પ્રયોગ કરીએ તો પ્રયોગ દ્વારા શું 18 જવાબ આવે છે? જો આવે તો આ નિયમ સાચો કહેવાય, ના આવે તો નિયમ ખોટો કહેવાય। એ રીતે જો આમની ગણતરી કરો તો R1 ની કિંમત 12, R2 ની કિંમત
છ છેદમાં બાર વત્તા છ, બાર છ બોતેર, બારને છ અઢાર, એટલે જવાબ આવે ચાર. તો આમ ગણતરી દ્વારા સમાંતરમાં જવાબ ચાર આવે. તો આપણે આ પ્રેક્ટિકલમાં પણ બે અવરોધોને અહીંયા સમાંતરમાં જોડી પ્રયોગ કરીશું અને એ પ્રયોગ દ્વારા મળતો જવાબ પણ ચાર અથવા ચારની નજીકનો આવવો જોઈએ. જો આવે તો આ નિયમ સાચો છે એમ કહેવાય, અન્યથા ખોટો છે એમ કહેવાય. તો આજે આપણે આ ચકાસવાનું છે. તો જો હવે પરીક્ષામાં આટલી આકૃતિ ઘરેથી તૈયાર કરીને જવી જોઈએ મિત્રો. આના સાત ગુણો હોય છે, બરાબર. પહેલા પ્રયોગમાં પણ આ જ સર્કિટ હતી, આમાં પણ આ જ સર્કિટ હતી. પહેલા પ્રયોગમાં આપણે અહીંયા એક જ અવરોધ જોડતા હતા. અમે તમને આવો જે અવરોધ આપતા હતા અજ્ઞાત અવરોધ, તો એ અવરોધ આપણે અહીંયા જોડતા હતા, બરાબર. આ બે છેડા તમે આ રીતે આમ જોડી દેતા હતા અને ત્યાં આપણે અવરોધનું મૂલ્ય પણ શોધતા હતા. અહીં અવરોધનું મૂલ્ય શોધવાનું નથી, અહીં સીધે સીધો આપેલો છે, પણ એમને શ્રેણીમાં જોડીને શોધવાનું છે. તો જો હવે મિત્રો શ્રેણીમાં કઈ રીતે જોડાય, તો શ્રેણીમાં આપણે તમને પ્રયોગશાળામાં જે બે અવરોધો આ રીતે આપેલા હોય, આ એક અવરોધ, આ બીજો અવરોધ, તો તમારે શું કરવાનું, એક વાયરનો ટુકડો લઈ અને આ બંને વચ્ચે એક વાયર જોડી દેવાનો અને એક વાયર અહીંથી જોડીને આમ લાવવાનો, એક અહીંથી જોડીને આમ લાવવાનો. તો જો હવે અહીંથી જે પ્રવાહ આવે એ જ પ્રવાહ આમ થઈને આમ થઈને આમ જાય, એટલે પ્રવાહને વ્યવહાર એક અને માત્ર એક જ માર્ગ, એટલે આ શ્રેણી જોડાણ કહેવાય. એટલે શ્રેણીમાં આ રીતે જોડાય. જો અહીં મેં બતાવ્યું છે કે શ્રેણી જોડાણમાં આ રીતે આવે, તો તમારે આ બંને વસ્તુ અહીં જોડી દેવાની. એટલે જો તમારે અહીંયા આ બે અવરોધોને શ્રેણીમાં પહેલાં જોડીને મૂકવાના, આર વન અને આ આર ટુ. તો જો આપણે અહીંયા કોઠામાં બતાવવાનું કયું જોડાણ, તો આર વન અને આર ટુનું શ્રેણી જોડાણ. હવે આપણે પ્રયોગ કરવાનો. પહેલા પ્રયોગમાં જે કોઠો હતો એ જ કોઠો છે મિત્રો. પહેલું ક્રમનું ખાનું હોય, આપણે એ પાંચ રીડિંગ લેવાનો છે શ્રેણી જોડાણ માટે. પછી અવરોધ આર, તો આ અવરોધ પેટીમાંથી તમે કેટલો અવરોધ કાઢ્યો એનું ખાનું હોય. લંબાઈ એડી, એથી તટસ્થ બિંદુ ડી સુધીનું અંતર એ એલ કહેવાય, અને સીથી ડી સુધીનું અંતર એ એલ ડેસ કહેવાય. જો એલ ડેસ સોમાંથી એલ બાદ કરો એટલું, અને એ લંબાઈ સી ડી, તો આ લંબાઈને આપણે સી ડી કહીશું. પછી અજ્ઞાત અવરોધ શોધવાનું સૂત્ર આર એલ બાય એલ ડેસ. તો જો હવે આપણે પ્રયોગ સ્ટાર્ટ કરીએ. જો પ્રયોગમાં શું કરવાનું, પહેલાં વાયરોથી આ બધું વાયરિંગ કરી દેવાનું. સૌથી પહેલાં આકૃતિ દોરી દેવાની, પછી અવલોકન કોઠાનું પ્લેટફોર્મ તૈયાર કરી દેવાનું, કારણ કે રીડિંગ લઈને નોંધવા માટે પહેલેથી કોઠો હોવો જોઈએ મિત્રો. એમનામ કોઠો દોર્યા વગર રીડિંગ લઈએ તો નોંધી શક્યો. મેં પહેલાં પ્રયોગમાં પણ કીધું કે જમણવારમાં બેઠા હોઈએ, થાળીને વાટકીને બધું ગોઠવેલું ના હોય અને આપણે વસ્તુઓ મંગાવીએ કે ભાઈ આ બાજુ લાડુ, આ બાજુ દાળ, આ બાજુ ભાત, આ બાજુ, તો કેમ મૂકીએ, આપણે ખોબામાં ભરશે બધું. એના માટે પ્લેટફોર્મ તૈયાર જોઈએ, કે દાળ લેવા વાટકો જોઈએ, લાડુ મૂકવા થાળી જોઈએ. એમ અહીંયા રીડિંગ નોંધવા માટે કોઠો પહેલાંથી તૈયાર જોઈએ. આ કોઠો દોરી દેવાનો, આકૃતિ દોરી દેવાની, આના પણ માર્ક્સ હોય, આના પણ માર્ક્સ હોય, પછી સર્કિટ જોડવાની, પછી પ્રયોગ શરૂ કરવાનો. ચલો પહેલાં તમારે આ પેટીમાંથી કેટલો અવરોધ કાઢવાનો, બે ઓહ્મ, એટલે અહીંયા લખવાનું બે ઓહ્મ. તો અવરોધ પેટીમાંથી આર બરાબર બે ઓહ્મનો અવરોધ ગોઠવવાનો. પછી પેલી જોકી કળ હાથમાં પકડી અને પેલા પોતે આ ફિસ્ટન બીજના તાર ઉપર સરકાવવાનું આમ, તો ગેલ્વેનોમીટરનો કોટો આમ આમ આગો પાછો થતો હશે. તમે સરકાવીને એવા બિંદુએ લઈ જાઓ કે તમારા ગેલ્વેનોમીટરનો દર્શક ફરતો ફરતો ક્યાં આવી જાય, ઝીરો ઉપર. જ્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન ઝીરો થાય તો તટસ્થ બિંદુ મળ્યું કે, અને એ તટસ્થ બિંદુ વખતે ધારો કે આપણે તટસ્થ બિંદુ આટલું મળ્યું તો એને ડી નામ આપીએ, તો આ એ છેડાથી ડી સુધીનું અંતર ફૂટ પટ્ટી ઉપર જોઈ લેવાનું, અને એ જે લંબાઈ હોય એને એલ કહેવાની. તો પછી એલ મળી જાય તો સોમાંથી એલ બાદ કરો તો એલ ડેસે મળી જાય. મેં જ્યારે પ્રયોગશાળામાં પ્રયોગ કર્યો તો મેં શ્રેણી જોડાણમાં અવરોધ બે ઓહ્મનો ગોઠવીને તટસ્થ બિંદુ શોધ્યું, તો મને એલની કિંમત 67 મળેલી મિત્રો. હવે જો આ 67 મળે તો 100 માઇનસ 67 તો આ કેટલી આવે, 33 આવે, સોરી, હા બરાબર છે. તો આ રીતે એક જ મિનિટ, ભૂલ થઈ મારી, શ્રેણી જોડાણની અંદર મને આ જવાબ 90 મળેલો. હવે આ 90 હોય તો પેલું 90 માઇનસ આ 100 માઇનસ 90 એટલે કેટલું આવે, 10.
હવે આ ગણવાનું છે, એમના મોઢે નથી લખી દેવા, કારણ કે ગણતરીના ગુણ હોય. તો ચલો અજ્ઞાત અવરોધ એક શોધવાનું સૂત્ર આર એલ અપોન એલ ડેસ. આપણે શ્રેણી જોડાણનો અવરોધ શોધી રહ્યા છીએ અને શ્રેણી જોડાણના પરિણામી અવરોધને આર એસ કહેવાય, એટલે આપણે અહીંયા આર એસ કહીશું, અને માટે આ આર એસનું મૂલ્ય શોધી રહ્યા છે. તો ચલો આર કેટલું મિત્રો? બે. એલ કેટલા? નેવું. એલ ડેસ કેટલા? દસ. તો જો શૂન્ય શૂન્ય ઉડી જાય તો નવ દુ અઢારું. તો આપણે અહીંયા લખવાનું અઢારું. આ ગણતરી જર્નલમાં બતાવવાની છે મિત્રો, બરાબર? તો જો જર્નલની અંદર ગણતરી આર વન, જો મિત્રો નજીક લાવું છું, આર વન અને આર ટુનું શ્રેણી જોડાણનું આ સૂત્ર કિંમતો મૂકીને ગણવાની, આ પહેલાં અવલોકનની ગણતરી છે, એ ત્યાં બીજા અવલોકનની ત્રીજા ચોથા અને પાંચમા. તો જો મિત્રો આ પહેલાં અવલોકનમાં 18 જવાબ આવ્યો. ચલો હવે તમારે આ બે અવરોધ પાછું મૂકી દેવાનું, ફરી બીજો કાઢવાનો. બીજો આપણે બદલીને ધારો કે 4 કાઢ્યો તો પેટીમાંથી 4 ઓહ્મનો અવરોધ કાઢવાનો, ફરી ચોકીકર હાથમાં લેવાની, સરકાવવાની. જે બિંદુ આગળ આવર્તન 0 થઈ જાય, તટસ્થ બિંદુ કહેવાય, એને ડી કહેવાય. તો જો એ જગ્યા બદલાઈ હશે તો પછી આ અંતર બદલાશે. દાખલા તરીકે મેં પ્રેક્ટિકલમાં પ્રયોગ કર્યો તો મને 82 સેન્ટીમીટર અંતરે રીડિંગ મળ્યું. તો એ 82 હોય તો પેલું કેટલું આવે ભાઈ? 18. તો ફરી પાછી આપણે ગણતરી કરવાની. તો જો ફરી આ પહેલી રીડિંગની ગણતરી થઈ, હવે બીજા રીડિંગની ગણતરી. તો બોલો આર કેટલા કાઢ્યા? 4. બોલો એલ કેટલા આવ્યા? 82. આ કેટલા? 18. સાદુરૂપ આપવાનું. આનું સાદુરૂપ આપશો તો આ જવાબ 18.2 આવે છે મિત્રો. તો જે આવે લખવા, તો અહીંયા આપણે લખવાનું 18.2. અને જો યાદ કરું શ્રેણી જોડાણમાં આર વન જો 12 ને આર ટુ 6 હોય તો શ્રેણી જોડાણના નિયમ પ્રમાણે આર વન પ્લસ આર ટુ 12 વત્તા 6 કેટલો થાય મિત્રો? 18. તો 18 તમારો જવાબ આવવો જોઈએ. જો આવે જ છે 18.2, એનો મતલબ નિયમ સાચો છે મિત્રો, ખ્યાલ આવ્યો. ચલો એ રીતે ત્રીજું રીડિંગ લઈએ. તો પાછો અવરોધ પેટીમાં અવરોધ બદલવાનો. ધારો કે 5 ઓહ્મનો અવરોધ કાઢ્યો, ફરી ચોકી કર લઈને તટસ્થ બિંદુ શોધી કાઢવાનું. ચલો એ અંતર માપી લેવાનું. તો ધારો કે અંતર મારે 72 આવેલું, તો એ 72 લખું. તો પછી પેલું કેટલું આવે? સોરી, આ 78 આવે. તો 78 આવે તો પેલું કેટલું આવે? 22. તો તમે પ્રયોગ કરો એ આવે, હા, મારે જે આવે છે રીડિંગ હું લખું છું મિત્રો. ચલો ફરી પાછી ગણતરી કરો. તો જો ત્રીજા રીડિંગની ગણતરી, બોલો આર કેટલા કાઢ્યા? 5. એલ કેટલા? 78. પેલા 22. તો આ જવાબ મને 17.7 મળ્યો, એટલે જો 18ની નજીકનો જ છે. એક્ઝેક્ટ 18 એ સાચો જવાબ છે, પણ આ થોડું વેરિએશન, પ્રયોગશાળામાં થોડી ત્રુટિ તો હોય જ, એટલે આવું થોડું આગુ પાછું આવતું ટેન્શન નહીં કરવું. ચલો આ બીજું લેવાઈ ગયું. ચલો એ રીતે ત્રીજું રીડિંગ લઈએ. તો ત્રીજા રીડિંગમાં અવરોધ કેટલો કાઢીશું? 7. તો 7 માટે મને આ 72 મળતું હતું, પેલું 28 મળતું હતું. તો જો હવે આપણે ગણી કાઢીએ, અહીં 7 72 28 7 6 28 72 ભાગ્યા 4, તો 18. તો પાછો મને જવાબ 18 મળ્યો. ચલો ફરી 10 ઓહ્મ કાઢો. તો જો આના માટે 10 ઓહ્મ કાઢીશું તો 10 ઓહ્મ માટે મને જવાબ મળ્યો 65 અને 35. ફરી પાછી ગણતરી કરવાની. અહીં લખવાનું 10 65 35. તો આનું કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપ્યું તો મને 18.5 જવાબ મળ્યો. તો આ રીતે સિરીઝમાં મને અવરોધો આવવા મળ્યા. તો જો તમારે જર્નલની અંદર અહીં એ 5-5 ગણતરી કરવાની, આ તો જુદા જુદા જવાબો આવ્યા, તો પછી આપણે શું કરવાનું? તો એમની સરેરાશ કાઢવાની. તો જો તમારે જર્નલની અંદર એ ગણતરી બતાવી છે આર વન અને આર ટુના શ્રેણી જોડાણનો સરેરાશ અવરોધ આર એસ, તો સરેરાશ અવરોધ આર એસ બરાબર આર એસ વન પહેલા રીડિંગનો, બીજા રીડિંગનો, ત્રીજા રીડિંગનો, ચોથા રીડિંગનો, પાંચમા રીડિંગનો અને ભાગ્યા 5. તો ચલો પહેલા રીડિંગનો જવાબ કેટલો આવ્યો? 18 વત્તા બીજા રીડિંગનો 18.2, ત્રીજા રીડિંગનો 17.7, 18.0, 18.5
ભાગ્યા 5, તો આ બધાનું ટોટલ મારવાનું, 90.4 ભાગ્યા 5 એટલે જવાબ આવશે 18.08 ઓહ્મ. તો આ રીતે પ્રેક્ટિકલની રીતે તમારો જવાબ આટલો આવ્યો. તો પ્રેક્ટિકલની રીતે જવાબ 18.08 આવ્યો, જ્યારે સૈદ્ધાંતિક રીતે 12 ને 6 18 આવતું હતું. તો જો આ બે નજીકના જ કહેવાય એટલે એનો મતલબ કે શ્રેણી જોડાણનો નિયમ સાચો છે. તમારે અહીંયા છેલ્લે પરિણામ છે, જો પરિણામ તો પરિણામમાં શ્રેણી જોડાણમાં સૈદ્ધાંતિક રીતે અપેક્ષિત અવરોધ કેટલો આવે, તો આર બરાબર R1 + R2. તો બોલો R1 + R2 12 + 6 કેટલો આવ્યો ભાઈ? 18. તો એ 18 લખવાનું. જ્યારે પ્રાયોગિક રીતે કેટલો આવ્યો? 18.08. તો એ લખવાનું, બરાબર છે? તો આ રીતે લખવાનું રહેશે. તો આ શ્રેણી જોડાણનો પ્રયોગ થયો. ચલો હવે આવું આવું સમાંતર જોડાણ. તો હવે જો આ તમે બે શ્રેણીમાં જોડ્યા હતા એ ખોલી દેવાના. આ બીજું બધું એમ ના એમ, હવે સમાંતરની વાત આવી મિત્રો. તો જો સમાંતર જોડાણમાં કઈ રીતે જોડવા, તો પહેલાં બે તમારા જે અવરોધો હોય એ પહેલાં બે અવરોધો આ રીતે ગોઠવવાના. હવે તમારે આમાંથી એક વાયર લાવવાનું, આમાંથી એક વાયર લાવવાનું, બે ભેગા કરવાના. આમાંથી વાયર લાવવાનો, અહીંથી લાવવાનું, બે ભેગા કરવાના. અવરોધોના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે, બીજી તરફના છેડા બીજા એક સામાન્ય બિંદુ સાથે. તો જો આ સમાંતર જોડાણ કહેવાય મિત્રો. પછી આ છેડાને અહીં જોડી દેવાનો, આ છેડાને અહીં જોડી દેવાનો. એટલે જો આવું થશે મિત્રો, આપણે આકૃતિમાં આજે દોરીશું. તો R1 અને R2, તો આ કયું જોડાણ? સમાંતર. તો હવે જો આ જેમ શ્રેણીનું કર્યું એવું ને એવું સમાંતરનું, તો અહીંયા અહીં નીચે લખવાનું છે, પણ અહીં મારે નીચે જગ્યા નથી એટલે હું અહીંયા જ બતાવી દઈશ. R1 અને R2 નું સમાંતર જોડાણ, સમાંતર એટલે પેરેલલ. તો ચલો એમાં ખાલી આ રીડિંગો બધા બદલાશે. ચલો ફરી એ જ સિસ્ટમમાંથી પસાર થવાનું મિત્રો. પહેલાં અવરોધ પેટીમાંથી 2 ઓહ્મનો અવરોધ કાઢવાનો, પછી પેલી જોકી ઘર હાથમાં લઈને આમાં ફેરવવાની. ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય તટસ્થબિંદુ, તટસ્થબિંદુ ડી નામ આપણું. તો 1 થી D સુધીનું અંતર એલ કહેવાય. તો મેં સમાંતરનો જ્યારે પ્રયોગ કર્યો ત્યારે મને આ 67 સેન્ટીમીટર મળી. 100 - 67 તો કેટલા આવે? 33. તો હવે ગણવાનું. તો જો પેરેલલમાં RP = RL/LS, તો RP = RL/LS. ચલો આપણે પહેલાં રીડિંગની ગણતરી એટલે RP 1, તો R કેટલા? 2. L કેટલા? 67. LS કેટલા? 33. તો કેલ્ક્યુલેટરથી આનું સાદરૂપ આપો તો 4.06 આવે છે. તો એ લખ્યાવાનું 4.06. હવે જો યાદ કરો મિત્રો, સમાંતર માટે સૈદ્ધાંતિક સૂત્ર કહ્યું R1 R2 / R1 + R2. તો ખરેખર ગણતરીમાં R1 12 અને R2 6, તો 12 × 6 = 72 અને 12 ને 6 = 18, તો કેટલો જવાબ આવે? 4. તો સૂત્ર દ્વારા જવાબ 4 આવે, અને આ પ્રેક્ટિકલ દ્વારા પણ જો જવાબ 4.06 આવ્યો એટલે 4ની નજીકનો જ આવ્યો. એનો મતલબ સમાંતર જોડાણનો નિયમ સાચો છે, અને એટલે આપણે આ નિયમો ચકાસવાના હતા. તો પ્રેક્ટિકલ રીતે જવાબ એટલો જ આવે છે. ચલો બીજું રીડિંગ લેવાનું. આ અવરોધ બદલીને કેટલો કરવાનો? 4. ફરી જોકી કર લઈને તટસ્થબિંદુ શોધી કાઢવાનું. તો મને એ તટસ્થબિંદુ 50 આગળ મળ્યું, તો પછી 100 - 50 એટલે 50. તો જો ગણતરી કરીએ તો પછી આ બીજા રીડિંગની ગણતરી, તો આ લખ્યો 4 50 / 50, તો ઉડી ગયું 4 ઓહ્મ. તો અહીં તમારે લખ્યાવાનું 4.0 ઓહ્મ. ચલો એ જ રીતે ત્રીજા રીડિંગનું, તો અહીં 5 ઓહ્મનો અવરોધ લેવાનો. ફરી જોકી ઘર સરકાવવાની, તટસ્થબિંદુ શોધવા. તો મને 44.5 મળ્યું. તો આ 44.5, તો પેલું 55.5 આવશે, બરાબર? સોરી, હા, 44.5 તો 55.5 બરાબર છે. તો હવે જો ફરી ગણવાનું, ત્રીજા અવલોકનની ગણતરી. આરની કિંમત 5,
44.5 55.5 तो आनो जवाब जे आवे लखवानो तो जो ए जवाब चार आयो फरी एज रीते आ रीडिंग केटलू लेवानू सात तो सात माटे गणवानू शोधी काढवानू तो सात माटे मने 36.5 અને 63.5 મળેલું તો અહીંયા ફરી ગણવાનું અહીં લખવાના 7 36.5 63.5 તો એ રહ્યો જવાબ મને 4.02 મળેલું પછી એ જ રીતે અહીં 10 ઓહ્મનો અવરોધ લેવાનો તો મને રીડિંગ 10 ઓહ્મ માટે 29 અને 71 મળેલું તો એ ગણતરી કરવાની અહીં 10 29 71 સાદુરૂપ આપ્યું તો 4.08 મળેલું તો બોલો આ રીતે તમારે બધા રીડિંગ લેવાનો અને ગણવાનો તો જો એની પણ ગણતરી અહીં બતાવવાની છે મિત્રો તમે જોશો તો અહીંયા R1 અને R2ના સમાંતર જોડાણ માટે RPની ગણતરી આ 5 વખત કરવાની 5 વખત મેં કરી પછી પહેલાંની જેમ R1 અને R2ના સમાંતર જોડાણનો સરેરાશ અવરોધ RP = RP1 + RP2 + RP3 + RP4 + RP5 / 5 તો સાદુરૂપ આપો તો સરેરાશ જવાબ 4.03 તો જો પ્રેક્ટિકલ એ 4.03 આવે જ્યારે પેલી ગણતરી પ્રમાણે ચાલે તો પેલા પરિણામમાં સમાંતર જોડાણ માટે સૈદ્ધાંતિક રીતે અપેક્ષિત અવરોધ કેટલો આવે તો RP = R1 R2 R1 + R2 તો એ 4 આવે જ્યારે પ્રાયોગિક રીતે કેટલો આવ્યો 4.03 હવે ત્રુટિ શોધવાની છે તો જો હવે આ ત્રુટિ શોધવા માટે શું કરવું તો જો એનું પણ સૂત્ર તમને પ્રાયોગિક બુકમાં આપેલું છે ત્રુટિનું કે ભાઈ ત્રુટિ Δ R S = Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ L / Δ
સગુણાકારનો હોય છે, એ તે ડેલ્ટા આરપી માટે આવું આવશે. ડેલ્ટા આરપી બરાબર આરપી ડેલ્ટા એલ અપોન એલ વત્તા ડેલ્ટા એલ ડેસ અપોન એલ ડેસ. જો અત્યારે મારે આ આરપીનો કોઠો લખેલો છે એટલે હું આ તમને ગણી બતાવું. જો હવે એલ અને એલ ડેસ એ પેલી ફૂટપટ્ટી ઉપરથી માપેલી લંબાઈઓ છે. હવે ફૂટપટ્ટીથી લંબાઈ માપો તો ફૂટપટ્ટીમાં લઘુત્તમ માપ કેટલું હોય? તો ફૂટપટ્ટીમાં લઘુત્તમ માપ એક વિભાગનું મૂલ્ય 0.1 હોય, 1 મિલીમીટર એટલે 0.1 સેન્ટીમીટર. તો આને ડેલ્ટા એલ કહેવાય અને આ લંબાઈ માટે એને ડેલ્ટા એલ ડેસ કહેવાય. તો ડેલ્ટા એલ અને ડેલ્ટા એલ ડેસ તો 0.1 જ થાય. તો ચલો હવે આપણે પહેલાં રીડિંગ માટે આપણે આ ગણી રહ્યા છીએ, આર ડેલ્ટા આરપી આરપી ગણી રહ્યા છીએ. તો જો પહેલાં રીડિંગમાં આરપીનું મૂલ્ય કેટલું આવ્યું મિત્રો? 4.06 આવ્યું. તો આરપીની જગ્યાએ લખવાનું 4.06. બોલો ડેલ્ટા એલનું મૂલ્ય કેટલું? 0.1 છેદમાં એ વખતે એલનું મૂલ્ય, તો એલનું મૂલ્ય 67 વત્તા ડેલ્ટા એલનું મૂલ્ય, ડેલ્ટા એલ ડેસનું મૂલ્ય 0.1 અને એલ ડેસનું મૂલ્ય 33. હા બોલો કેલ્ક્યુલેટરથી સાદરૂપ આપો તો એ જવાબ મને મળેલો, જો એ જવાબ મને મળેલો 0.0182, તો તમારે અહીં લખવું પડે 0.0182. ચલો એ જ રીતે બીજા રીડિંગની ગણતરી. તો બીજા રીડિંગ માટે આરપી કેટલો આવ્યો? તો બીજા રીડિંગ માટે આરપી 4 આવ્યો. તો તમારે અહીં આરપીની કિંમત 4 લેવાની, પણ બીજા રીડિંગ માટે લંબાઈ 50 50, તો ખાલી આ એલની જગ્યાએ 50, આ 50 પેલી તો એ નાઈ જ રહે. ચલો સાદરૂપ આપો તો આ જવાબ તમારો આવશે 0.016. તો પછી અહીં લખ્યાવાનું 0.016. બોલો આ રીતે પાંચે પાંચ રીડિંગની ગણતરી આવવી જોઈએ. એ રીતે પહેલાં માટે પણ એવું છે. પહેલાં માટે અહીં જે જવાબ આવ્યો હતો 18.0, કે જે 18 આવ્યો હતો એ 18 અહીં લખવાનું, પછી પેલી 0.1 લખવાનું, અને પેલી જે લંબાઈઓ આવતી હતી મને યાદ છે ત્યાં સુધી હોય 90 હોય 10 હતી, તો એ સાદરૂપ આપવાનું મિત્રો. તો આ રીતે આ ખાનો પૂરવાનો અને બધું અહીં પાછળ ગણવાનું પણ છે મિત્રો. જુઓ તો એ પાછળ ડેલ્ટા આર એસ વનનો સૂત્રોમાં પાંચે પાંચ વખત ગણવાનું,
પછી એમાં ડેલ્ટા આરએસનું મહત્તમ મૂલ્ય, તો એ જે 5 રીડિંગ આવ્યો હોય આ ડેલ્ટા આરપીનો મૂલ્યો છે, તો આ ડેલ્ટા આરપીમાંથી જે મોટા મોટો આંકડો એ ડેલ્ટા આરપીનું મહત્તમ મૂલ્ય, એ તે પહેલાં ડેલ્ટા આરએસનું મહત્તમ મૂલ્ય, અને એ સુધી છેલ્લે પરિણામમાં આરએસ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આરએસ, આરપી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આરપી, તો પેલો પ્લસ ઓર માઇનસમાં મહત્તમ મૂલ્ય તમારે લખી દેવાનું, અને આ રીતે આ પ્રયોગ પૂરો થાય. એટલે ટૂંકમાં ગયો પ્રયોગ અને આ પ્રયોગ એક જ છે, પણ ગયા પ્રયોગમાં આપણે અવરોધ પેટીની અદલાબદલી પણ કરીને કામ કરેલું, આ પ્રયોગમાં એવું નથી કરવાનું. આ પ્રયોગમાં માત્ર અવરોધ શોધી કાઢવાના છે અને પછી આ બધી ગણતરી કરવાની છે. તો આમ પ્રેક્ટિકલી જવાબ 4 આવે છે સમાંતરમાં, 4.03 આનો એવરેજ, અને ગણતરી પ્રમાણે 4 આવે છે, એટલે એ પણ સાચું જ કહેવાય. તો આ રીતે શ્રેણી સમાંતર જોડાણના નિયમો અહીં ચકાસ્યા. તો મિત્રો, આ પ્રયોગ તમને આવડી જશે, બરાબર. મેં પાટિયામાં સમજાવ્યું, કારણ કે ગયા પ્રયોગમાં મેં સાધન ઉપર પણ તમને સમજાવેલું છે, એટલે વારંવાર એ કામ આપણે ત્યાં કરો કે અહીં કરો કોઈ ફરક નહીં પડે. પ્રયોગમાં સમજણ પડવી મહત્ત્વની છે, પછી તો આપણે પ્રયોગ કરી શકીએ. સાધનો જોઈ ગભરાઈ નહીં જવાનું. પરીક્ષામાં ગણતરીના પણ માર્ક્સ હોય છે, એટલે પરીક્ષામાં મૂલ્યાંકનમાં મિત્રો કોઠાના માર્ક્સ હોય, અવલોકનના માર્ક્સ હોય, સર્કિટના માર્ક્સ હોય, ગણતરીના માર્ક્સ હોય, અને છેવટના પરિણામનો માત્ર એક જ ગુણ હોય છે. એટલે પરિણામ એક્ઝેક્ટલી સાચું ના આવે તો ટેન્શન નહીં લેવાનું, પ્રયોગ કરતો આપણને આવડે એ મહત્ત્વનું છે. પ્રેક્ટિકલની પરીક્ષામાં 2 પ્રયોગ કરવાના હોય છે, એક વિદ્યુતના પ્રયોગોમાંથી એક અને એક વિદ્યુત વગરના પ્રયોગોમાંથી એક પ્રયોગ. બંને પ્રયોગ 23-23 ગુણના હોય છે, 23×2=46 અને 4 માર્ક્સ જર્નલના હોય છે, એમ કરીને 50 ગુણનું તમારું પ્રેક્ટિકલ હોય છે. 2 કલાકમાં આ પ્રયોગો બંને કરવાના હોય છે, તો 3 કલાકમાં. તો આ તમને આવડવા જોઈએ મિત્રો. હવે હું આના ફોટા પાડી અને તમને મોકલીશ. તો દરેક વિદ્યાર્થીએ જર્નલમાં લખવાનું છે, યાદ રાખજો. 12A, B, C અને D તમામ વર્ગના વિદ્યાર્થીઓને આ પ્રયોગ જર્નલમાં ફરજિયાત લખવાનો છે. સ્કૂલો ચાલુ થાય એ વખતે આ લખેલા જોઈએ, ખાલી તારીખ મારવાની બાકી રાખવાની. જેને નહીં લખ્યો હોય એને યોગ્ય સજા કરવામાં આવશે મિત્રો. તો આ પ્રેક્ટિકલ તમારે લખી દેવાનું, પહેલાં સમજી લેવાનું. જ્યારે આ લેક્ચર જોતા હોઈએ એટલે બાજુમાં જર્નલ લઈને બેસવાનું, તો તમને થોડો વધારે આઈડિયા આવી જશે મિત્રો. તો અહીં આપણો આ 3જો પ્રયોગ, તો 2 વિસ્ટન બ્રિજના અને ઓમના નિયમનો એમ 3 પ્રયોગો આપણે ભણ્યા.